गणित धोरण 8 स्वाध्याय 11.2 એનો પ્રશ્ન છે 7મો. કોઈ એક મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદી લગાડેલ છે. આ લાદીના વિકર્ણની લંબાઈ આપેલી છે D1 અને D2 છે 45 સેમી અને 30 સેમી. હવે એક ચોરસ લાદી ઘસવાનો ખર્ચ, જો ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? હવે તમારે સૌ પ્રથમ એમ કીધું છે કે લાદી ના વિકર્ણ આપ્યા છે. એક ચોરસ મીટર એક લાદી ઘસવાનો ખર્ચ આપેલો છે 4 રૂપિયા, બરાબર. તો તમારે સૌ પ્રથમ એક લાદી નું ક્ષેત્રફળ, એક લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો આખે આખી લાદી 3000 લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? એટલે કે સમગ્ર ભોંયતળિયાની લાદી ખર્ચવાનો ખર્ચ કેટલો થાય? તો તમારે પેલા એક લાદી નું ક્ષેત્રફળ મેળવી લેવું જોઈએ. તો કે લાદી કેવા આકારની છે? સમબાજુ ચતુષ્કોણ આકારની છે. લાદી કેવા આકારની છે? સમબાજુ ચતુષ્કોણ. તો તમે ઉદાહરણમાં પણ જોઈ શકો છો કે સમબાજુ ચતુષ્કોણ આકારની લાદી, તો ઉદાહરણ 2 માં છે. જો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 D1 અને D2 એટલે વિકર્ણ, બરાબર. અહીંયા તમને વિકર્ણ આપેલા જ છે, એટલે સમબાજુ લાદી સમબાજુ આકારની છે ને, સમબાજુ નું ક્ષેત્રફળ, લાદી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. હવે એ D1 અને D2 શું છે? D1 બરાબર વિકર્ણ એક આપેલો છે 45 સેમી, D2 બરાબર બીજો વિકર્ણ આપેલો છે 30 સેમી. તો અહીંયા 1/2 ગુણ્યા 45 ગુણ્યા 30 બરાબર. હવે 1/2 એટલે 15 બે 30 થાય ને, એટલે 45 ગુણ્યા 15. હવે 45 અને 15 નો ગુણાકાર કરો, 15 × 5 = 75 વધ્યા 20 અને 15 × 4 = 60 અને 67 બરાબર. હવે તમે જુઓ 675 એનું ક્ષેત્રફળ આવ્યું. સેમીમાં છે એટલે સેન્ટીમીટરની 2 ઘાત અથવા તો ચોરસ સેમી. હવે તમને આ શું આપ્યું છે? એક લાદીનું ક્ષેત્રફળ આપ્યું, બરાબર. કેટલી લાદીનું? એક લાદીનું. આપણી પાસે કુલ કેટલી લાદી છે? તો 3000 લાદીનું ક્ષેત્રફળ ગોતવું હોય તો કઈ રીતના મળે? તો કે એક લાદી નું ક્ષેત્રફળ ગુણ્યા 3000. તો એક લાદી નું ક્ષેત્રફળ છે 675 અને એને ગુણ્યા 3000 કરવી પડે. કારણ કે આ એક લાદી નું ક્ષેત્રફળ છે, 3000 લાદી નું ક્ષેત્રફળ ગોતવું હોય તો એને 3000 વડે ગુણી નાખો, એટલે કે આને 3 વડે ગુણી નાખો, 0 0 0 લખી નાખો અને આને 3 આરે ગુણાકાર. 3 × 5 = 15 + 1 = 7 = 21 + 22 + 3 = 18 + 19 = 20 આટલું ચોરસ સેમી અથવા તો સેન્ટીમીટર નો વર્ગ તમારે જી કેવું હોય આનું ક્ષેત્રફળ આવી ગયું. હવે આગળ એક વસ્તુ તમે ધ્યાન રાખો, તમને અહીં એમ કીધેલું છે કે એક ચોરસ મીટર નો ખર્ચ ઘસવાનો, લાદી ઘસ સેમીમાં આપેલું છે, તો આપણે અહીંયા આ ચોરસ સેમીને પેલા ચોરસ મીટરમાં ફેરવીએ કે 20 25 000 000 સેન્ટીમીટર નો વર્ગ, બરાબર. એટલે સેન્ટીમીટર માંથી મીટર માં ફેરવવું હોય તો છેદમાં સેન્ટીમીટર નો વર્ગ એટલે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર કહેવાય. એને જો તમારે મીટર માં ફેરવવું હોય તો છેદમાં 2 વખત 100 મૂકવા પડે, કારણ કે 1 સેમી 1 મીટર બરાબર 100 સેમી થાય. તો હવે આપણે જો સેમીને 1 ગણવું હોય તો એ 1/100 મીટર થાય. એટલે આપણે અહીંયા સેન્ટીમીટરને દૂર કરવા માટે
આપણે અહી મીટરમાં ફેરવવું હોય તો છેદમાં સેન્ટીમીટર ની બે ઘાત એટલે એક વખત 100 અને બીજી વખત 100 એટલે મીટર થઈ ગયો. હવે અહીંયા મીટર ની બે ઘાત બની ગઈ. એક ઝીરો જાય, બે ઝીરો જાય અને ત્રીજો ઝીરો અહીં આવે જાય. હવે જુઓ કેટલા વધે, 20 2025 છેદમાં 10 બરાબર. આટલા મીટર નો વર્ગ 3000 લાદી નું ક્ષેત્રફળ થાય મીટર માં ફેરવું. હવે એમ કીધું છે અહીંયા મીટર માં ફેરવો લાદી નું 3000 લાદી નું ક્ષેત્રફળ છે બરાબર. મીટર માં ફેરવું એટલે હવે તમારે એને 4 વડે ગુણી નાખવાને કે 1 ચોરસ મીટર લાદી નો ખર્ચ કે ઘસવાનો ખર્ચ બરાબર 4 રૂપિયા હોય તો આટલા ચોરસ મીટર ઘસવાનો ખર્ચ કેટલો થાય. અહીં પોઈન્ટ મૂકી દે કાગડા પછી તોય હાલે. ચોરસ મીટર બરાબર કેટલા, તો 2025 છેદમાં 1 એ પોઈન્ટ છે અને ગુણાકારમાં 4. હવે જો છેદમાં પોઈન્ટ છે એટલે 10 મૂકી દે, આખે આખું મૂકી દીધું હોત તોય હાલે. અને ગુણ્યા 4 વાભીને ગુણાકાર કરીએ અને પછી આ 10 સારે કરી નાખીએ, છેદમાં મૂકી દઈએ. 5 4 20 વધી આવી 2 2 4 8 9 ને 10 વધી 1 અહીં શૂન્ય છે એટલે 1 તમે લખી શકો. 4 2 8 બરાબર. હવે છેદમાં 10 એટલે 0 0 જાય તો આનો ખર્ચ કેટલા આવશે, 810 રૂપિયા. Some...